સુરત જિલ્લાના કોસંબા ગામ તરફ જવાના માર્ગ ઉપર સવારે પૂર ઝડપે દોડતી ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર સવાર દંપતી રોડ પર પટકાયું હતું, જેમાં પિતા પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઘવાતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. સુરતના કિમચા રસ્તા નજીક ઇમરાન નગરમાં રહેતા સ્વાદિકભાઈ મલેક પોતાની હીરો હોન્ડા મોટરસાયકલ લઈ પત્ની ઝરીના અને બે માસના રેહાન સાથે કોઈ કામ અર્થે કોસંબા આવ્યા હતા, જ્યાં કામ પતાવી તેઓ બાઇક લઈ કિમચા રસ્તા પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કોસંબા નજીક ઈખર ખાડી પાસે સામેથી યમરાજભાઈની આવેલી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારતા સ્વાદિકભાઈ અને તેમના બે માસના રેહાનનું ઘટનાસ્થળ ઉપર કરુણ મોત થયું હતું, જ્યારે ઝરીનાને ગંભીર ઇજા થતા 108માં સારવાર અર્થે સુરત ખસેડાઈ હતી, જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો અને કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ અમે કોસંબા પોસ્ટના ચાર્જમાં હતા. દરમિયાન 11:30 સુમારે ટેલિફોનિક માહિતી મળેલ કે કોસંબા ગામમાંથી કોસંબા હાઈવે તરફ જતા રસ્તા ઉપર ઈકર ખાડી પાસે એક ટ્રક અને બાઇકનું અકસ્માત થયેલ છે, જેની હકીકત મેળવતા ટ્રક નંબર GJ 16-38-45 ના ચાલકે એક બાઇકને અડફટમાં લઈ લીધેલ. બાઇક ચાલક સાદિકભાઈ ઇકબાલભાઈ મલેક રહેવાસી કિમ ઇમરાન નગરના હતા. તેઓ તેમની પત્ની ઝરીનાબેન તથા બે માસના બાળક રેહાન સાથે કિમથી કોસંબા ખાતે તેમના કામ માટે આવેલા હતા અને કામકાજ પૂર્ણ કરી 11:30 જેવા સુમારે પરત કિમ જવા નીકળેલા હતા. રસ્તામાં ટ્રક સાથે અકસ્માત થતા સાદિકભાઈને ઇન્જરી થતા તેઓને 108 બોલાવી તાત્કાલિક સારવાર માટે રવાના કરેલ અને જે બાળક છે રેહાન તે જગ્યાએ સ્થળ ઉપર જ ઈજા પામવાને કારણે મૃત્યુ થયેલ તથા તેઓની પત્ની ઝરીનાબેનને પગના થાપાના ભાગે સખત ઈજા થવાથી તેમને 108 મારફતે સુરત હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરેલ છે. આ અંગે ફરિયાદી શ્રીએ પોસ્ટેમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ અમારી જાતેથી સંભાળી લીધેલ છે અને જે બાળક અને સાદિકભાઈનું મૃત્યુ થયેલ છે તેમના લાશની પીએમની કાર્યવાહી ચાલુ રાખેલ છે, તે કબજે લઈ લેવામાં આવેલ છે. ડ્રાઈવર વગેરેનું નામ જાહેર થયેલ છે. આ ગુનાની તપાસ અમારી જાતેથી કરી રહ્યા છે. કોસંબા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મલેક પરિવારનો માળો પીખાઈ ગયો છે. મૃતક સાદિકભાઈ લગ્નને 12 વર્ષે ભગવાને દીકરો આપ્યો, પણ આજે અકસ્માતમાં આ હસતો રમતો પરિવાર અકસ્માતમાં વિખરાઈ ગયો છે. ત્યારે હવે પોલીસે અકસ્માત કરનાર ચાલકને પકડી પાડી ગમે તેટલી સજા આપે તો પણ આ પરિવારની ખુશી આપી શકવાનો નથી. ઇન્દ્રમલ શાહ, S9 ન્યૂઝ, કામરેજ.